વિડિયો કોલ પર રાખડી. રક્ષાબંધન આવવાની હતી અને આ વખતે ગટુ અને ચિંકી ખૂબ જ ટેન્શનમાં હતા. આ રક્ષાબંધનમાં ગટુ અને ચિંકી સાથે રહેવાના ન હતા. આજ સુધી એવું થયું નહોતું કે ગટુ અને ચિંકી રક્ષાબંધન સાથે ન મનાવે. મમ્મીના કોઈ જરૂરી કામે ચિંકીને નાનીના ઘરે જવાનું હતું. ચિંકી, મને તો અહીંયા જરાય ગમતું નથી. પરમ દિવસે રાખડી છે, આપણે શું કરીશું? હા ગટુ, મને પણ સારું નથી લાગી રહ્યું. આ વખતે હું તને રાખડી કેવી રીતે બાંધીશ? મેં મમ્મીને કીધું કે હું શું ઘરે જઈ શકું છું, તો મમ્મીએ મને કીધું કે હજુ 3 દિવસ રોકાવા પડશે. અરે, આ તો ખરેખર બહુ જ ખરાબ વાત છે ગટુ. હવે આપણે શું કરીશું? ગટુ ચિંકી વાત કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે અને તેમની બધી વાતો સાંભળી લે છે. ગટુ બેટા, તું જરાય હેરાન ના થા. મારી પાસે એક ખૂબ સરસ આઈડિયા છે જેથી તમે બંને રક્ષાબંધન મનાવી શકો. શું? ખરેખર પપ્પા, બતાવો ને શું આઈડિયા છે. જો બેટા, ટેકનોલોજીની હેલ્પ લઈને તું અને ચિંકી સાથે રક્ષાબંધન મનાવી શકશો. શું? ટેકનોલોજીની હેલ્પ? પણ એ શું પપ્પા, મને તો કઈ ખબર જ ના પડી. અરે ગટુ, જેમ તું અને ચિંકી ફોન પર વાત કરો છો ને, તેમ તમે બંને જણા વિડીયો કોલિંગથી રક્ષાબંધન મનાવી શકો કે નહીં? અત્યારે ઓર્ડર કરો kuntunkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. ગટુ પપ્પાની વાત સાંભળીને થોડો કન્ફ્યુઝ થઈ જાય છે. તે પપ્પાને પૂછે છે કે આવું કેવી રીતે શક્ય છે. જો ગટુ બેટા, હું તારા માટે એક સરસ મજાની રાખડી લાવીશ અને ચિંકીને વિડીયો કોલ કરીને તે રાખડી બંધાવી લેજે, અને જ્યારે ચિંકી પાછી આવે ત્યારે ફરીથી એક રાખડી બંધાવજે. પણ પપ્પા, હું દર વખતે ચિંકીને તેની ફેવરેટ ચોકલેટ ગિફ્ટ આપું છું. આ રક્ષાબંધને હું તને ગિફ્ટ કેવી રીતે આપી શકું? અરે ગટ્ટુ, આ તો તું આરામથી કરી શકે છે. તું ચિંકીની ફેવરેટ ચોકલેટ ઓર્ડર કરીને નાનીના ઘરે મોકલાવી દે. આવ, હું તને શીખવાડું કે આ કેવી રીતે થાય. પછી તે પપ્પાની મદદ લઈને ચિંકી માટે ચોકલેટ ઓર્ડર કરે છે અને તેની સાથે તે એક પર્સનલ મેસેજ પણ લખાવડાવે છે જેથી ચિંકીને સરપ્રાઈઝ મળે. વાહ પપ્પા, આ તો ઈઝીલી થઈ ગયું. હવે મારાથી રક્ષાબંધનની રાહ નથી જોવાતી. રક્ષાબંધનનો દિવસ આવે છે. ગટુ સવારથી જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે. તે જલ્દી જલ્દી નાહી ધોઈને રેડી થાય છે અને ચિંકીને વિડીયો કોલ કરે છે. હેલો ગટુ, હેપી રક્ષાબંધન. કેવો છે તું? હેપી રક્ષાબંધન ચિંકી, હું સારો છું. બસ તને મિસ કરું છું. અને વાવ, તું તો ખૂબ જ સરસ તૈયાર થઈ છે. હા ગટુ, મેં વિચાર્યું કે હું એકદમ તેવી જ તૈયાર થઉં જેવી ઘરમાં થઉં છું. ગુડ ચિંકી, ગુડ. આ તે સારું કર્યું, તેથી જ તો ફીલ આવશે તહેવારની. ગટુ બેટા, તો તું રેડી છે વિડીયો કોલ ઉપર તારી પહેલી રક્ષાબંધન ઉજવવા માટે? ચલો બાળકો, હવે વાર શાની, રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ. પછી ગટુ જાતે રાખડી બાંધે છે અને ચિંકી વિડીયો કોલ પર ગટ્ટુને લાડુ ખવડાવવાની એક્ટિંગ કરે છે. બંને જણા હસવા લાગે છે. ત્યાં જ નાનીના ઘરની ડોરબેલ વાગે છે. અરે, અત્યારે કોણ આવ્યું હશે? જા જા ચિંકી, ગેટ ખોલીને જોતો, મેં તારા માટે એક સરપ્રાઈઝ મોકલ્યું છે. શું? ખરેખર ગટ્ટુ? ઉભો રે, હું હમણાં જ એની દરવાજો ખોલું છું. ચિંકી એક્સાઇટેડ થાય છે અને ગેટ ખોલે છે. ત્યાં તેની ફેવરિટ ચોકલેટ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ ગટુ, આ તો મારી ફેવરિટ ચોકલેટ્સ છે, અને તે પણ આટલી બધી. તે મારા માટે કેટલું સરસ સરપ્રાઈઝ મોકલ્યું. હું બહુ ખુશ છું ચિંકી કે તને આ સરપ્રાઈઝ ગમ્યું. હા, ખૂબ જ ગમ્યું ગટુ. થેન્ક યુ સો મચ. અને હા, આમાંથી હું તારા માટે ચોકલેટ્સ બચાવીને ઘરે લઈ આવીશ. અરે વાહ ચિંકી, મને પણ ચોકલેટ આપીશ ને? કે પછી પોતાના વાલા ભાઈ સાથે જ શેર કરીશ? હા ચિંકી, મને પણ કહે, મારી સાથે શેર કરીશ કે નહીં? અરે ના ના પપ્પા મમ્મી, તમને પણ આપીશું, આપણે બધા મળીને ખાઈશું. તો બરાબર ચિંકી. ગટુ, પપ્પા તારા માટે મીઠાઈ પણ લાવ્યા છે ને? ચાલ હવે તું ચિંકીના તરફથી મીઠાઈ ખા અને રક્ષાબંધનની ઉજવણી પૂરી કરો. હા મમ્મી, હમણાં ખાઉં છું. ગટુ, તું પણ મારા માટે મીઠાઈઓ બચાવી લેજે, જેવી રીતે હું તારા માટે ચોકલેટ બચાવું છું. અરે ચિંકી, તું જરાય ચિંતા ના કર, પપ્પા બહુ બધી મીઠાઈ લાવ્યા છે, હું એકલો તેને પહોંચી નહીં વળું. તો ઠીક છે ગટ્ટુ.
મમ્મી અને પપ્પા ગટ્ટુ અને ચિંકીનો પ્રેમ જોઈને ઘણા ખુશ થાય છે અને આ રીતે બધા રક્ષાબંધનનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે. બાળકો, આજે આપણે શીખ્યા કે જો કુટુંબમાં એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો આપણે ગમે તેટલા દૂર હોઈએ ને તો પણ તહેવાર સેલિબ્રેટ કરી શકીએ છીએ. હા પપ્પા, અમે સમજી ગયા. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.